नमस्कार विद्यार्थी मित्रों, एजुकेटिव यूट्यूब चैनल में हूँ वसावा रिंकेश तमारो हार्दिक स्वागत करूँ छूँ। आज आप बात करूँ जो प्रथम हाल आवनार प्रथम परीक्षा जे छे एमा आपणे दसमानुं जे छे ए दसमाना जे विभाग बी हशे जे बे मार्कना जे क्वेश्चन हशे विभाग बी में आपणे शुं पूछाशे बे मार्कना सवाल जे छे ए पूछाशे। ओके, तो ए बे मार्कना सवाल कई रीते पूछी शके अने जे आईएमपी रीतो जे छे एना विशे आपणे डिस्कस करीशुं। ओके सारू, चलो तो सौ प्रथम आपणे वात करीए कि जे प्रथम परीक्षा आपणी लेवाशे हवे जे ऑक्टोबर में जे आपणे प्रथम परीक्षा लेवाशे ऑक्टोबर नवेम्बर में बेमांथी कोई एक में आपणे लई शके तो ए प्रथम परीक्षा जे हशे एनामां आपणे जे बेजिक मेथ्स हशे ए बेजिक मेथ्स विषे आपणे माहिती मेळवशुं के एनुं सेक्शन बी जे आवशे एटले के बे मार्कना जे सवाल हशे ए कया कया हशे। तो सौ प्रथम आपणे वात करी लईए कि जे आपणुं प्रथम परीक्षा जे छे ए प्रथम परीक्षामां आपणा शुं हशे प्रथम परीक्षा जे हशे ए प्रथम परीक्षामां कया कया चेप्टर आवशे अने कया कया चेप्टर केटला मार्कना छे एना विशे आपणे माहिती मेळवीए। सौ प्रथम तो आपणो शरूआतना जे त्रण चेप्टर जे छे एना विशे आपणुं आवशे तो एक हशे एक बे अने त्रण आ आपणा शरूआतना त्रण चेप्टर त्यारबाद आवशे आपणा पांच छ अने सात। ओके, अने त्यारबाद आवशे लास्टना बे चेप्टर जे छे तेर अने चौदह जे छे चौदह नंबरना हशे एनी वात आपणे करीशुं। तो जो तेर चौदह अथवा तो चौदह पंदर जे हशे एनी आपणे वात करीशुं। तो जो सौ प्रथम आपणे वात करी लईए अहींया तो आपणो फर्स्ट आ त्रण जे चेप्टर जे छे ए फर्स्ट त्रण चेप्टरमांथी आपणो बीजुं जे चेप्टर जे छे ए द्विघात बहुपदીઓ જે હશે એ દ્વિઘાત બહુપદીઓમાંથી આપણને એક બે માર્કનો સવાલ હશે। કયો હશે? એક બે માર્કનો સવાલ હશે એ અને અથવામાં હશે, એના અથવામાં એક સવાલ હશે તો એમાં આપણે કઈ રીતના દાખલા જે હશે એના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ આવશે આપણો પાંચમું જે ચેપ્ટર જે છે સમાંતર શ્રેણી, એમાંથી એક બે માર્કનો સવાલ હશે અને એ પણ અથવામાં એને અથવામાં એક સવાલ એનો હશે। ઓકે, અને ત્યારબાદ આપણો ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર ત્રણ તે જ રીતે ચેપ્ટર છ અને સાત જે છે એમાંથી આપણને બે માર્કના સવાલ પૂછતા નથી એ લોકો। ઓકે, તો એની વાત આપણે સેક્શન સીની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે એની આપણે ચર્ચા કરીશું। ઓકે, ત્યારબાદ આપણા જે લાસ્ટના બે ચેપ્ટર જે છે એમાં જે આંકડાશાસ્ત્ર જે છે એ આંકડાશાસ્ત્ર જે હશે એ કેટલા માર્કનું હશે? ચૌદ માર્કનું હશે। મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર હશે આપણું એ આંકડાશાસ્ત્ર હશે અને ત્યારબાદ હશે સંભાવના, તો એ સંભાવના હશે દસ માર્કમાં। ઓકે, તો આપણું આંકડાશાસ્ત્ર જે હશે એ આંકડાશાસ્ત્રમાંનો એક સવાલ જે હશે એ ફરજિયાત હશે, બે માર્કનો એક સવાલ હશે એ ફરજિયાત હશે। આંકડાશાસ્ત્રમાં આપણા ઘણા મોટા મોટા ચેપ્ટર જે છે ઘણા મોટા મોટા દાખલા જે છે એ પૂછાય છે પણ બે માર્કમાં એ લોકો એક સવાલ ફરજિયાત એ લોકો પૂછે છે જેની આપણે ચર્ચા કરીશું કે કયો સવાલ એ લોકો પૂછી શકે। ઓકે, અને ત્યારબાદ આપણી સંભાવના હશે, સંભાવનામાં પણ એક બે માર્કનો આપણો સવાલ હશે એ ફરજિયાત હશે। ઓકે, તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એ દાખલા જે છે એ દાખલાની આપણે ચર્ચા કરીએ। ઓકે, તો જો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે જે દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીમાં આપણા જે સવાલ જે છે એ કઈ રીતે પૂછી શકે। તો જો આ દાખલો જે છે એ દાખલાની રીત આપણી જે હશે એ મોસ્ટ ટાઈમથી આપણી રીત છે જેમાં શું હશે તો કે એક આપણને દ્વિઘાત બહુપદી આપણને આપી હશે એ પરથી આપણે એના શૂન્ય આપણે મેળવવાના। ઓકે, તો જો આપણે કઈ રીતે મેળવી શકીએ તો જો આપણા પર અહીં જે બહુપદી આપેલ છે એ બહુપદી કઈ આ રીતે આપણે આપેલ છે કે એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ દસ આ રીતે આપણને બહુપદી આપેલ છે। આ જે દાખલો દેખાય છે એ દ્વિઘાત બહુપદીનો એ મોસ્ટ ટાઈમપી દાખલામાંનો એક દાખલો છે, બે માર્ક માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એના આપણે ત્રણ ચાર સ્ટેપમાં આપણને આન્સર મળી જશે અને એ રોકડા તમને બે માર્ક આપી શકશે। આ જે સવાલો જે આપણે કરીશું એ પ્રથમ પરીક્ષા માટે અને સાથે સાથે જે આપણી બોર્ડની પરીક્ષા લેવાશે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ સવાલ હશે। ઓકે, તો જો જો આપણને એવું કીધું હોય કે આ બહુપદી જે છે એ બહુપદીનો આપણે શૂન્ય મેળવવાના છે તો સૌ પ્રથમ એક વસ્તુ અહીં ધ્યાન આપવાની કે જે વચ્ચેની કિંમત જે હશે એ વચ્ચેની કિંમતના બે એવા આપણે ભાગલા પાડવાના કે
आ साइड नी जे किंमत हसे एटले आने आपणे कई रीते लखी छे द्विघात बहुपदी जे हसे ए x स्क्वेर प्लस बी एक्स प्लस सी आपणे लखीए छे तो बी ना एवा भागला पाड़वाना के ए ए ए एक्स बी एक्स जे छे एना एवा भागला पाड़वाना आपणे के ए एक्स स्क्वेर अने सी जे छे एना वडे विभाज्य ए थई शके ओके तो जो अहीं आपणो 7x जे छे ए 7x नो आपणे शुं करीशुं तो के एवा भागला पाड़ीशुं के ए 10 वडे भी विभाज्य हशे अने अहींया 1 छे एटले 1 वडे पण विभाज्य होई शके ओके तो चलो आपणे अहीं जे 7 जे छे एना भागला पाड़ीए तो जो सौप्रथम आपणे अहींया ध्यान आपवानुं के जो x स्क्वेर छे आपणा पर तो अहींया आपणे शुं कई रीते भागला पाड़ीए 7 ना के 10 वडे भी विभाज्य होय अने 1 वडे पण विभाज्य होय तो जो अहींया ध्यानथी जो 7 ना कई रीते भागला पाड़शे तो के अहींया तमे 2x लखी શકો પ્લસ 5x એટલે આવી ગયો હવે જો 2x પ્લસ 5x આ બે જે છે એનો સરવાળો કરીએ તો કેટલા થશે 7x થઈ જશે ઓકે એ આપ તમારે ક્રોસ ચેક કરી લેવાનું ઓકે ત્યારબાદ અહીંયા 10 લખીશું આવી ગયો આપણો તો હવે જો આ 5 જે છે 10 5 વડે વિભાજ્ય છે તે જ રીતે 1 અહીંયા આપણે કઈ x આગળ કઈ નથી તો એને 1 આપણે લખી શકીએ તો 2 જે છે 1 વડે વિભાજ્ય છે ઓકે તો જો હવે અહીંયા શું નીકળશે આપણે કોમન કાઢવાનું છે તો કોમન શું નીકળશે જો અહીંયાથી તો આપણો માત્ર ને માત્ર x કોમન નીકળશે આના પર પણ x છે અને આના પર પણ x છે x 1 x સામેથી કોમન નીકળશે વધશે શું x પ્લસ 2 આપણા વધશે ઓકે ત્યારબાદ અહીંયા સર પ્લસ કરીશું અને 10 અને 5 માંથી કોમન શું નીકળશે આપણું તો જો 10 ના ભાગલા કઈ રીતે પડે તો કે 5 ગુણ્યા 2 એના ભાગલા પડશે તો જો કઈ રીતે થશે તો કે 5 કોમન નીકળશે આમાંથી આ બંનેમાંથી આપણે શું કોમન કાઢી શકીએ તો કે 5 જે છે એ 5 આપણે કોમન કાઢી શકીએ તો 5 કોમન કાઢીશું 5x પાસે 1 વધશે પ્લસ 10 પાસે શું વધે તો કે 2 વધશે તો મળી ગયો આપણને અને એક વસ્તુ ધ્યાન આપવાની આ આની પાસેનું આ કૌંસમાં આવતી જે સંખ્યા હશે એ બંને જે ઇક્વેશન હશે તમારા પ્લસની આ સાઈડે અને પ્લસની આ બાજુ જમણી અને ડાબી બાજુ જે કૌંસમાં આવતી કિંમત હશે એ હંમેશા સરખી આવી જોઈએ એ વસ્તુ તમારે ધ્યાન આપવાની ઓકે તો જો અહીં આપણા પર એક શૂન્ય શું થઈ જશે અહીંયા તો કે x પ્લસ 2 જે કૌંસની અંદર હશે એ આપણું એક શૂન્ય હશે અને એક શૂન્ય બીજું શું બનશે તો કે x પ્લસ 5 જે હશે એ આપણું એક શૂન્ય બનશે x પ્લસ 5 તો જો અહીં આપણે હવે શૂન્ય મેળવવાના છે તો x તરીકે x બરાબર શું આવશે આ પ્લસ આ સાઈડે 0 લખીએ આ સાઈડે 0 તો જો આ પ્લસ છે જમણી સાઈડે જશે સરવાળાની જમણી સાઈડે જશે તો શું થશે માઇનસ 2 થશે અને તે જ રીતે અહીંયા પણ શું થશે x લખીશું અને શું 5 પ્લસ 5 છે એ પહેલી સાઈડે જશે જમણી સાઈડે જશે તો શું થશે એનો તો કે માઇનસ 5 થશે ઓકે તો અહીં આપણને 5 સ્ટેપમાં આપણને શૂન્ય આપણે મળી ગયા ઓકે તો આપણા પર જે માગેલ છે અહીં કે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ના શૂન્ય કયા કયા મળ્યા આપણને x is equal to minus 2 અને x is equal to minus 5 છે ઓકે એકદમ સિમ્પલ છે ખલાવો બધાને એકદમ સિમ્પલ દાખલા છે આ 3-4 સ્ટેપમાં 3-4 સ્ટેપમાં આપણને આન્સર મળી જશે ઓકે એના આપણને રોકડા બે માર્ક મળશે ઓકે ખ્યાલ આવ્યો આઈ હોપ બધાને આ દાખલા સમજ પડી હશે હવે જો આના જેવા દાખલા તમને જે એક્ઝામ્પલ જે હશે એક્ઝામમાં એક્ઝામ્પલ જે ઉદાહરણ જે છે એમાં પણ આપેલ છે તે જ રીતે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયમાં પણ તમને આપેલ છે તો તમને આ રીતના દાખલાની તમે પ્રેક્ટિસ કરી શકો આ પ્રકારનો એક દાખલો હશે ને હશે ઓકે તો આનો જ હવે આપણું દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદી ઓરમાં એક સવાલ બીજો સવાલ પણ પૂછી શકે એ કઈ રીતનો દાખલો હશે એની પણ આપણે ચર્ચા કરી ઓકે તો જો એ દાખલો જે હશે એને કઈ આ રીતે આપણને પૂછ્યું હશે જો આપણે ફર્સ્ટ દાખલો કર્યો એમાં શું કર્યું તો કે આપણને દ્વિઘાત બહુપદી આપણને આપી હશે ઓકે એ પરથી આપણે એ દ્વિઘાત બહુપદીને આપણે શૂન્ય મેળવવાનો હોય પણ અહીંયા શું થશે તો કે દ્વિઘાત બહુપદી હશે એ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર આપણને આપ્યો હશે શું આપ્યો હશે તો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો હશે અને તે પરથી આપણને શું મેળવવા કીધું હશે તો કે દ્વિઘાત બહુપદી જે છે એ આપણને મેળવવા કીધી હશે તો જો એની આપણે કઈ રીતે મેળવી શકીએ એ આપણે જોઈએ આ દાખલો પણ જે છે એ દાખલો પણ તમારી એક્ઝામના રિલેટેડ બહુ આઈએમપી દાખલો છે ઓકે તો જો એને આપણે કઈ રીતે મેળવી શકીએ સૌપ્રથમ આપણે ધારી લઈએ તો જો આપણા પાસે આલ્ફા પ્લસ બીટા એટલે આ શું છે આપણું
तो कि आज हसे ए शून्य ना अपने सरवाड़ो बतावे छे। तो शून्य ना सरवाड़ो अपने कहीं आवो आयपो छे, शून्य ना सरवाड़ो केटलो आयपो छे, अल्फा प्लस बीटा अपने लखीए तो एना बराबर शू, शून्य ना सरवाड़ो अपन ने माइनस त्रण आयपो छे। ओके, तो जो आपने अल्फा प्लस बीटा जे छे एने आपने कई रीते लखी सकीए छे, तो अल्फा प्लस बीटा हशे एना बराबर आपणो कई आ रीते इक्वेशन आवे छे, माइनस बी बाय ए आपणो आ रीते इक्वेशन आवे छे। ओके, अने बीजुं शुं आप्युं छे आपणने, तो जो शून्य नो सरवाळो आपणने आ रीते आप्यो छे, तो ए परथी आपणने शुं मळी जशे, बी अने ए नी वेल्यू आपणने मळी जशे। ओके, तो जो ध्यानथी जो अहींया अल्फा इंटू सॉरी अल्फा प्लस बीटा इज इक्वल टू माइनस त्रण आपणने आप्या छे, अने एना बराबर शुं छे तो कि माइनस बी बाय ए छे। तो अहीं ध्यानथी जो हवे आज किंमत जे हशे एने आपणे जो इक्वेशन में आपणे मूकीए, तो जो माइनस थ्री आपणा पर पहलेथी जता के एनो सरवाळो छे, अने इक्वेशन में आपणो माइनस जे छे ए फरजियात छे तो एने पण मूकीशुं, अने छेदमां आपणो जो कंई ज आयपुं न होय तो आपणे एक लखी शकीए। तो आ परथी आपणने शुं मळशे, तो के आ परथी आपणने बी नी वेल्यू अने ए नी वेल्यू मळशे। ओके, तो बी नी वेल्यू आपणने केटली मळशे, आ परथी बी नी वेल्यू आ माइनस माइनस प्लस थशे एटले त्रण मळशे, अने ए नी वेल्यू केटली मळशे, एक मळी जशे। ओके, अने बीजुं शुं आप्युं छे आपणने, तो के शून्यनो गुणाकार जे हशे ए शून्यनो गुणाकार आपणने कंई आ रीते आप्यो छे, शून्यनो गुणाकारने पण आपणे आ रीते दर्शावीशुं, गुणाकार ने आपणे अल्फा इंटू बीटा तरीके दर्शावीशुं, अने ए केवी रीते लखाशे, तो के एनुं इक्वेशन जे आवशे ते आ रीते कंई लखाशे, सी बाय ए लखाशे, अने आना बराबर केटला आप्या छे आपणने, पांच आप्या छे, तो आ परथी आपणने मळी शके छेदमां कंई वस्तु न होय तो एना छेदमां आपणे शुं लखी शकीए, एक आपणे लखी शकीए। ओके, तो आ परथी आपणने शुं सी नी वेल्यू केटली मळशे, तो के सी जे छे सी नी वेल्यू आपणने पांच मळशे, अने ए तो खबर ज छे बधाने केटलुं मळ्युं छे, तो के ए ख्याल आव्यो बधाने आपणे, અને આ પરથી આપણે દ્વિઘાત બહુપદી જે છે એ કઈ રીતે મેળવી શકશું, તો કે દ્વિઘાત બહુપદીનું સમીકરણ આપણને આ રીતે મળે છે, એ એ બી સી માં આપણે આ રીતે લખી શકીએ, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ રીતે લખીએ છીએ। હવે બધાને ખબર છે એ ની વેલ્યુ પણ ખબર છે, બી ની વેલ્યુ પણ ખબર છે, અને સી ની વેલ્યુ પણ ખબર છે, એ આપણે મૂકી દઈએ તો શું થશે, તો કે ए नी वेल्यू केटली मळी आपणने एक छे, एटले डायरेक्ट त्यां केटला लखाशे, एक्स स्क्वेर लखाशे, बी नी वेल्यू केटली छे आपणा पर, बी नी वेल्यू केटली मळी बधाने, तो के जो त्रण मळी तो थ्री एक्स लखाशे, अने सी नी वेल्यू केटली मळी पांच, तो शुं लखाशे अहींया पांच, तो केटलुं आपणने जे मांगेल દ્વિઘાત બહુપદી જે છે એ કેટલી મળી આપણને, તો કે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ પાંચ એક્સ આપ્યા છે। એ દ્વિઘાત બહુપદીના શૂન્ય શૂન્ય કેટલા છે, આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શું આપ્યું છે, તો કે માઇનસ ત્રણ અને પાંચ આપણને આપ્યું છે। ઓકે, એક વખત પાછું રિવિઝન કરી લઈએ, તો જો આપણને જ્યારે એવું પૂછ્યું હોય કે કોઈ દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીના આપણને શૂન્યનો સરવાળો અને બાદ ગુણાકાર જો આપ્યો હશે, તો એ ગુણાકારને આપણે કંઈ આ રીતે લખી શકીએ, જો સરવાળો પૂછ્યો હોય, શૂન્યનો સરવાળો આપણને આપ્યો હશે, તો એને આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, માઇનસ બી બાય એ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। ઓકે, એ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે, અને એમનો સરવાળો જે હશે એને આપણે એના અંદર લખીશું, એટલે શું મળશે આપણને, તો કે એ માઇનસ એની સાથે માઇનસ છે એ તો રહેશે, સાથે સાથે માઇનસ ત્રણ છે એ અંદર લખાશે, અને છેદમાં જો કોઈ પણ વસ્તુ ન હોય તો આપણે એક લખી શકીએ, તો શું લખાશે, આ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે એ પરથી આપણને શું મળી જશે, બી મળી જશે, અને સાથે સાથે છેદમાં એ જે છે એ પણ આપણને મળી જશે। અને તે જ રીતે જો ગુણાકારની વાત કરીએ, તો ગુણાકારનું સૂત્ર ખ્યાલ છે બધાને, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ, સીના છેદમાં એ, તો હવે આપણને ખબર છે ગુણાકાર કેટલો આપ્યો છે શૂન્યનો, પાંચ આપ્યો છે, એના છેદમાં કોઈ પણ નથી તો એક આપણે મૂકી શકીએ, એ પરથી આપણે સી અને એ ની વેલ્યુ આપણને મળશે, એ પરથી આપણે શું લખી શકીએ, તો કે આપણું શરૂઆતનું જે સૂત્ર છે આ યાદ રાખવાનું, આપણે એ બી સી ફોર્મમાં આપણું જે દ્વિઘાત બહુપદીનું સૂત્ર જે હશે એ આપણે બધાએ યાદ રાખવાનું, એ પરથી એ સૂત્રમાં આપણે બી એ અને સીની વેલ્યુ આપણે જે મૂકીશું એટલે આપણને દ્વિઘાત બહુપદી આપણને મળી જશે। ઓકે,
ने आ रीतना दाखला हशे ये तमारी पाठ्यपुस्तक स्वाध्याय में अपेल छे एनी तमे प्रेक्टिस करी सको। आ बे जे रीत जे छे ए बे रीतनी जे दाखला जे हशे ए बे मार्कना पूछावानी शक्यता घणी वधारे छे ने बहुज इम्पोर्टंट दाखला छे एटले ए तमारी बोर्ड नी एक्जाम हशे एना माटे पण अने प्रथम परीक्षा माटे पण इम्पोर्टंट छे। तो आनी प्रेक्टिस तमे करता रहेजो। ओके ख्याल आव्यो आ दाखला में? ख्याल आव्यो बधाने? ओके आई होप बधाने ख्याल आव्यो हशे। हवे जो आपणे आगळ जईशुं तो के आगळ जे छे आपणुं जे चेप्टर जे छे पांचमा नंबरनो चेप्टर जे समांतर श्रेणी, तो ए समांतर श्रेणी में जे छे एमां पण आपणा अथवा में पूछी सकशे एक सवाल, बे मार्कनो जे सवाल हशे ए बे मार्कनो एक सवाल, बे सवाल हशे त्यांथी एक अथवा में हशे। ओके तो ए कई रीते पूछी सके एनी आपणे माहिती मेळवीए। तो जो सौ प्रथम एक सवाल हशे एमां कई कोई पण किंमत आपी दीधी हशे अहींया, तो के आपणे अहींया सात लईए तो के सात वडे विभाज्य होय तेवी बे अंकनी प्राकृतिक संख्या आपणे मेळवानी छे। जो अहींया ध्यान आपवानुं बे अंकनी कीधुं छे, केटली कीधुं छे? बे अंकनी प्राकृतिक संख्या आपणे मेळवानी છે। આ રીતે તમે દાખલા પૂછી શકે કાં તો અહીંયા સાતની જગ્યાએ એ લોકો ત્રણ પણ આપી શકે। તો જો કઈ રીતે દાખલો કરવાની એની માહિતી મેળવીએ, તો જો આપણને સાત વડે વિભાજ્ય બે અંકની સંખ્યા કીધું હોય તો આપણે સાતનો ઘડિયો આપણે યાદ આવવો જોઈએ। તો જો સાત સાત એકા સાત, સાત તો આપણું બે અંકની સંખ્યા નથી એક અંકની સંખ્યા છે, એટલે આપણે ક્યાંથી શરૂઆત કરીએ? સાત દુ ચૌદ થશે, તે જ રીતે સાત તારી એકવીસ થશે અને સાત ચોક અઠ્ઠાવીસ થશે। આ રીતે આપણું વધતા જશે, ક્યાં સુધી જશે? લાસ્ટમાં આપણો અઠ્ઠાણું આવશે ત્યાં સુધી આવી જશે। ઓકે ચૌદ ચૌદ સત્તા કેટલા થશે? આપણે અઠ્ઠાણું થશે, ત્યાં સુધી આપણે બે અંકની સંખ્યા જે હશે એટલી હશે। અને અહીંયા શું કીધું છે? તો કે બે અંકની પ્રાકૃતિક સંખ્યા જે છે એ કેટલી હશે, સંખ્યાઓ કેટલી હશે જેને આપણે સાત વડે વિભાજ્ય હશે, સાત વડે આપણે ભાગીએ તો નિશેષ એટલે કે શૂન્ય આપણને મળે, શેષ જે હશે એ શૂન્ય આપણને મળે। તો જો કેટલી સંખ્યા હશે એ મેળવવા માટે આપણે સૌ પ્રથમ આપણે શું લખી જઈશું? તો કે સાતનો ઘડિયા આપણે લખીએ સાત દો ચૌદ, સાત દો અઠ્ઠાવીસ અને સાત ચૌદ અઠ્ઠાવીસ આપણા થશે। અને લાસ્ટ પદ આપણું કયું છે? તો કે અઠ્ઠાણું સુધી જે હશે એ સાત વડે વિભાજ્ય સંખ્યા, લાસ્ટ સંખ્યા કઈ છે સાત વડે વિભાજ્ય? તો કે અઠ્ઠાણું જે છે એ લાસ્ટ વિભાજ્ય સંખ્યા છે। તો જો અહીંયા ધ્યાનથી જો, હવે પ્રથમ પદ હશે એને આપણે શું લખીએ છીએ? એ લખીએ છીએ એ ઇઝ ઇક્વલ ટુ ચૌદ, આપણું કયું છે? પ્રથમ પદ અને આના વચ્ચેનો ડિફરન્ટ જે હશે, અને ડી કહીએ છીએ આપણે એ કેટલો છે? તો કે એકવીસ માઇનસ ચૌદ કરીએ, કેટલા? એકવીસ માઇનસ ચૌદ કરીએ, કેટલો આન્સર આવશે આપણો? સાત, એ આપણો ડિફરન્ટ મળી ગયો। તે જ રીતે આપણું લાસ્ટ પદ કેટલું છે? એ એનમું પદ કયું છે? તો કે અઠ્ઠાણું છે। હવે જો આપણે જ્યારે વાત કરીએ કે કેટલી સંખ્યા છે, એટલે કેટલી સંખ્યા છે એટલે આપણે શું મેળવવાનું છે? તો કે એન મેળવવાનું છે। તો એ મેળવવા માટે આપણા પર એક સમીકરણ છે, તો કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ ઇક્વેશન આપણા પર છે। તો આ ઇક્વેશનમાં આપણે બધી કિંમત જે છે આપણા પર એ કિંમત આપણે મૂકીશું, તો આપણું લાસ્ટનું પદ છે કેટલું છે? અઠ્ઠાણું, એ કેટલા મળ્યા આપણને? ચૌદ, અને ત્યારબાદ એન આપણે મેળવવાનું છે, આ ત્યાંનું ત્યાં જ રહેશે। ડી આપણા કેટલા છે? તો કે સાત। ખ્યાલ આવી ગયો બધાને કેટલું કેવી રીતે લખ્યું તે? બધી કિંમત જે હશે એ ઉચકીને આપણે મૂકી દેવાની। ઓકે હવે આની ગણતરી કરીએ, તો જો આ ચૌદ જે હશે એ સરવાળામાં છે, આ સાઈડે જશે તો શું થશે? ઓછા માઇનસ થશે, તો અઠ્ઠાણું માઇનસ ચૌદ આપણે કરવાનું, અને અહીંયા શું વધશે? એન માઇનસ વન અને સાત આપણા વધશે। તો જો અઠ્ઠાણુંમાંથી ચૌદ બાદ કરીએ તો કેટલું વધશે? તો જો જો મુશ્કેલ પડતી હશે તો આ રીતે લખી દેવાનું, અઠ્ઠાણું અને ચૌદ ઓછા કરવાનું, આઠમાંથી ચાર જાય તો ચાર વધશે, નવમાંથી એક જાય તો કેટલા વધશે? ચોર્યાસી, કેટલો આન્સર આવશે આપણો? તો કે ચોર્યાસી આન્સર આવશે। આ સાઈડે શું લખાશે? એન માઇનસ વન ઇન્ટુ સાત। ઓકે તો હવે જો હવે આપણે શું કરવાનું છે? આ સાત જે છે આના ગુણાકારમાં છે, તો અહીંયા આ સાઈડ લઈ જઈએ તો ક્યાં આવશે? તો કે ચોર્યાસીના છેદમાં આવશે, તો એ લખીએ ચોર્યાસીના છેદમાં સાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે? એન માઇનસ વન આપણું લખાશે। ઓકે તો જો હવે જો ચોર્યાસી જે છે એ સાત વડે એનો ભાગ જશે, હા જરૂર જશે, જો અહીંયા ધ્યાનથી જો, તો કે જો આ રીતે તમે લખીશો, જો ખ્યાલ ન આવતો હોય તો આ યુઝ કરવાનો, અહીંયા સાત અહીંયા ચોર્યાસી તમે લખશો, જો સાત એકા સાત ભાગ જશે, હા જશે, અહીંયા એક લખીશું, અહીંયા ઉપરનો ચાર છે નીચે ઉતારશે, હવે સાત દુ સોરી
सात दू के अपना चौदह थे जीरो जीरो आई गयो तो के मैडा अपन ने बार मैडा तो हवे आनो भाग जैसे के जैसे बार सताम चौरियासी अपना मैसे एट बार मड़ी गए अपना तो हवे अपने लखी दी है एन माइनस वन इज इक्वल टू के मैडा बार तो आंसर के हे आ वन जे छे ए क्या जैसे आप तो माइनस वन जे छे ए आ साइड जैसे तो शू थे सरवाड़ो थे एट्ले एन इज इक्वल टू 12 प्लस 1 आंसर કેટલો આવશે 13 n इज इक्वल टू કેટલા આવ્યા આપણા 13 આવ્યા તો શું તો કે 7 વડે વિભાજ્ય હોય તેવી બે અંકની સંખ્યા કેટલી છે આપણા પર તો કે બે અંકની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 13 જેટલી સંખ્યાઓ આપણી આવશે જે બે અંકની હશે અને 7 વડે વિભાજ્ય હશે આ રીતના દાખલા તમે બે માર્કમાં પૂછી શકશે ઓકે ખ્યાલ આવ્યો બધાને आई होप आ दाखला में आपने ख्याल आयो हे ओके तो जो आज रीते हवे समांतर श्रेणी आप पांचमू चेप्टर एम अथवा में पूछा से कई रीते पूछाई सके कई रीतना दाखला हे जे बे मार्क में पूछी सके एना विषे अपने माहिती मेळवीए ओके तो जो ये हे ए समांतर श्रेणी आपने कोई समांतर श्रेणी आपी हे ओके तो कोई समांतर श्रेणी आपी दीधी हे ए एक्स वाई झेड कोईपण हो सके एनु दसमु पद का तो पछी વીસમું પદ ત્રીસમું પદ કોઈ પણ પદ આપણને મેળવવા કીધું હશે એ શ્રેણી વારા પરથી રિપીટેડ ઇન્ફિનિટી સુધી વિસ્તરેલ હશે તો એ શ્રેણીમાં આપણે શું મેળવવાનું છે કોઈ પણ પદ મેળવવા કીધું હશે કે આ નંબરનું પદ મેળવો તે નંબરનું પદ મેળવો ઓકે તો એ માટે તમે શું કરી શકો તો જો સૌપ્રથમ ધ્યાન આપવાનું આપણે ફર્સ્ટ પદ જે છે એ કયું છે એ લખી દેવાનું સૌપ્રથમ એને શું આપીએ છીએ આપણે એ નામ આપીએ છીએ તો એ આપણું કેટલું મળ્યું તો કે ત્રણ અને આના વચ્ચેનો ડિફરન્ટ જે છે ડી કેટલો છે આપણો તો કે છ માઇનસ ત્રણ કરીએ તો કેટલા મળશે ત્રણ અને આપણે શું મેળવવાનું છે વીસમા નંબરનું પદ મેળવવાનું છે એટલે આપણને એન બરાબર કેટલા મળશે તો કે વીસ મળશે આપણે શું મેળવવાનું છે એ એન મેળવવાનું છે એ એન બરાબર આપણે મેળવવાનું છે ઓકે તો એના માટે કયું ઇક્વેશન આપણે યુઝ કરવાનું તો જે ફર્સ્ટ દાખલામાં આપણે યુઝ કર્યું એ જ ઇક્વેશન આપણે યુઝ કરીશું તો કઈ આવશે એ એન એટલે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણું આવશે તો આપણે વીસમું પદ જો મેળવવું હોય તો એ 20 લખાશે અહીંયા અને અહીંયા શું લખાશે એની વેલ્યુ કેટલી છે ત્રણ અને તે જ રીતે એનની વેલ્યુ કેટલી છે 20 માઇનસ એક અને ડીની વેલ્યુ કેટલી મળી છે આપણને 3 મળેલ છે ઓકે તો આપણે આની ગણતરી કરીએ તો જો અહીં ગણતરી કરતાં શું મળે તો કે 20 માઇનસ એક કરીએ તો 19 થશે એટલે એ 19 ગુણ્યા કેટલા કરવાના આપણે 3 તો હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે તો એ ગુણાકાર માટે આપણે આ રીતે કરી શકીએ 3 મૂકીએ તો 3 નવમ કેટલા થશે 27 થશે 7 આપણે નીચે મૂકીશું 2 ઉપર વધી જશે તો 3 એકા 3 અને પ્લસ 2 એટલે કેટલો આન્સર આવશે આપણો તો કે પ્લસ 2 કરીએ એટલે 5 એટલે 57 આન્સર આવશે એટલે કેટલું થશે તો કે 3 પ્લસ 57 આપણા થશે અને બીજા કેટલા છે આપણા 3 તો 57 પ્લસ આપણે 3 જ કરીએ તો કેટલો આન્સર આવશે આપણો 60 આન્સર આવશે કેટલો આવશે 60 આન્સર આવશે તો એ 20 એટલે કે જે વીસમું પદ આપણને મેળવવા કીધેલ હતું કે વીસમું પદ કેટલું હશે આપણું 60 હશે ઓકે તો આ જે આપણને સમાંતર શ્રેણી જે આપેલ છે એનું વીસમું પદ આપણને કેટલું મળશે 60 આપણને વીસમું પદ એનું મળશે ઓકે ખ્યાલ આવ્યો બધાને આ રીતના જે દાખલા જે છે આ રીતે તમને શ્રેણી આપી દીધી હશે એ સમાંતર શ્રેણીમાંથી તમને કોઈ પણ પદ મેળવવા કીધું હશે દસમું પદ પંદરમું પદ વીસમું ત્રીસમું આ રીતે તમને કોઈ પણ પદ આપ્યું હશે એ પદ તમને મેળવવા કીધું હશે તો તમે આ રીતે જે છે એનો ઉપયોગ કરશો તો તમને એ દાખલો ઇઝીલી મળી જશે ઓકે આ સિમ્પલ દાખલા છે એના તમને બે માર્ક રોકડા તમને મળી જશે આ જે દાખલાઓ જે છે એ પ્રથમ પરીક્ષા માટે તેમજ બોર્ડની પરીક્ષા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આના જેવા દાખલા તમને સ્વાધ્યાય જે છે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલ છે તેમજ ઉદાહરણ જે છે એમાં પણ આપેલ છે તેની પ્રેક્ટિસ તમે વારાફરતી તમે કરી શકો ઓકે હવે જો ત્યારબાદ આપણે ચર્ચા કરીશું જે બીજા આપણા પ્રથમ પરીક્ષામાં પૂછાવાના જે ચેપ્ટર જે છે એમાંથી બે માર્કના સવાલ કયા કયામાંથી પૂછી શકે એ જે આપણા લાસ્ટના જે બે ચેપ્ટર જે છે એ આંકડાશાસ્ત્ર અને સંભાવના એમાંથી આપણે જે દાખલાઓ જે કઈ રીતે એ લોકો પૂછી શકે એની આપણે માહિતી પણ મેળવીએ ઓકે તો ચાલો
જો હવે સંભાવનામાં જ્યારે ઓકે આપણને શું કીધું છે આંકડાશાસ્ત્રની આપણે વાત કરીએ તો જો આંકડાશાસ્ત્રમાં મોસ્ટ ઓફલી દાખલાઓ જે છે એ મોટા દાખલાઓ જે છે જે 4 માર્કમાં અને 3 માર્કમાં પૂછી શકે છે પણ 2 માર્કમાં જો પૂછવું હોય તો એ લોકો આ રીતે પૂછી શકે જો તમને મધ્યક અને મધ્યસ્થની કિંમત આપી દીધી હશે અને બહુલક મેળવવા કીધું હશે ઓકે અને તે જ રીતે કાં તો એ લોકોએ બહુલક આપ્યો હશે અને મધ્યક આપ્યો હશે અને મધ્યસ્થ આપણે શોધવાનું હોય એ રીતે એ લોકો આ દાખલો જે હશે એ બે માર્કમાં તમને પૂછી શકે તો જો એ માટે આપણે એક સૂત્ર યાદ રાખવું ઘણું જ જરૂરી છે એ સૂત્ર કઈ આ રીતે આવશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર એટલે આ જે હશે એ મધ્યસ્થ કહેવાશે અને આ જે હશે એને આપણે મધ્યક કહીશું ઓકે તો જો હવે આપણને અહીંયા વેલ્યુ શું આપી દીધી છે મધ્યકની વેલ્યુ કેટલી આપી છે તો કે 12 આપી છે અને મધ્યસ્થ જે છે એની વેલ્યુ આપણને 8 આપી દીધેલી છે તો આપણે શું મેળવવાનું છે બહુલક ઝેડ જે છે એની વેલ્યુ મેળવવાની છે તો એ કિંમત મૂકીશું તો જો કેટલી છે આપણા મધ્યસ્થ કેટલો આપ્યો છે તો કે 8 આપેલ છે એ 8 મૂકીશું તે જ રીતે મધ્યસ્થ કેટલો આપેલ છે આપણને તો કે 12 આપેલ છે તો એ 12 મૂકીશું તો આન્સર કેટલો આવશે 3 8 કેટલા થશે 8 તારીખ 24 થશે અને અહીંયા કેટલો આવશે આપણો તો 2 12 12 2 કેટલા થશે અહીંયા પણ 24 થશે ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે આન્સર કેટલો આવશે આપણો 0 આવશે અહીંયા તમે કોઈ પણ વેલ્યુ લખી શકો આ જે છે અહીંયા કોઈ પણ વેલ્યુ લખી શકો દાખલા તરીકે તમે 7 લખતા હો અહીંયા તો અહીંયા આન્સર કેટલો આવશે તમારો તો કે જો 3 × 7 તમે કરો તો 7 તારીખ 21 થશે તો આન્સર શું આવશે 21માંથી 24 એટલે કે માઇનસ છે તો કેટલો આન્સર આવશે 3 પણ માઇનસ 3 આ રીતે તમને આન્સર એનો મળી શકે અથવા તો તમને શું આપી દીધો હશે મધ્યક અને મધ્યસ્થ જે છે એ બંનેનો સરવાળો આપી દીધો હશે બહુલક આપી દીધો હશે અને એ બંનેની કિંમત આપી હશે અને તમારે મધ્યસ્થ અને મધ્યક અલગ અલગ રીતે તમને સાબિત કરવા કીધું હશે એ જે દાખલાઓ જે હશે એની તમે પ્રેક્ટિસ કરશો તો 2 માર્ક તમારા આમાંથી પણ રોકડા મળશે અને આ જે ચેપ્ટર જે છે આપણું આંકડાશાસ્ત્ર એનામાંથી જે 2 માર્કનો સવાલ પૂછાશે એ તમારો ફરજિયાત હશે એના ઓપ્શનમાં કોઈ પણ દાખલો આપેલો હશે નહીં તો આ રીતના જે 16 દાખલા હશે એ 2-3 સ્ટેપમાં આન્સર આવી જાય એવા દાખલાની પ્રેક્ટિસ પણ કરવાની રાખવાની એ તમારા 2 માર્કમાં પૂછી શકે ઓકે તો હવે જો હવે આપણે સંભાવના પર આગળ વધીએ તો જો હવે જો સંભાવનામાં આપણી 2-3 ઘણી બધી રીતો જે છે એ ઘણી બધી રીતોમાંથી આ જે દાખલાઓ જે છે કે આપણે આપણને કંઈ આપી દીધું હશે કે કોઈ બાઉલ આપ્યું હશે કે ટોપલો આપ્યું હશે એમાં આપણને 2 દોડા કાળા કલરના હશે 2 સફેદ હશે 3 કંઈ લાલ કલરના હશે એમાંથી 1 દોડો આપણે પસંદ કરી યાદદાંચક રીતે તો એ દોડો કયો હશે લાલ કલરનો હશે સફેદ કલર હશે કે પછી કાળા કલરનો હશે એની સંભાવના આપણે મેળવવાની છે એવા દાખલા પૂછી શકશે ઓકે તો એવી જ રીતે એક આપણું એક્ઝામ્પલ જે છે એ પત્તા જે છે અથવા તો સોરી પત્તા નહીં પણ જન્મદિવસ જે છે એ જન્મદિવસને લઈને કોઈ 3 વિદ્યાર્થીઓ હશે આપણા પર કેટલા તો 3 વિદ્યાર્થીઓ હશે તો 3 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીનો જન્મદિવસ જે સાથે આવતો હોય એટલે કે સાથે આવતો ન હોય મતલબમાં કે સાથે જન્મદિવસ સાથે ન આવતો હોય તેની સંભાવના આપણા પર કેટલી આપેલ છે તો કે અહીંયા સંભાવના આપણને આપેલ છે 0.992 જેટલી એની સંભાવના આપેલી છે શેના માટે તો અહીંયા ધ્યાન આપવાનું જો શું આપેલું છે તો કે જન્મદિવસ સાથે ન આવતો હોય શું કીધું છે જન્મદિવસ સાથે ન આવતો હોય એની સંભાવના કેટલી તો કે 0.992 આપણને આપેલ છે તો બીજું શું તો કે 2 આને એવું આપ્યું હોય તો તે 2 વિદ્યાર્થીઓને જન્મદિવસ સાથે આવે એટલે કે 2 વિદ્યાર્થીઓનો જે જન્મદિવસ જે હશે એ જન્મદિવસ સાથે આવતો હોય તેની સંભાવના કેટલી આપણે એ મેળવવાનું છે તો જો ધ્યાનથી આ સંભાવના ચેપ્ટરને ધ્યાનથી જો તો આપણી સંભાવના કેટલી હોય બધાને ખ્યાલ છે એક સંભાવના આપણી હશે તો જો આપણને શું આપ્યું છે અહીંયા તો કે 3 વિદ્યાર્થીઓ પૈકી 2ની જે જન્મદિવસ જે છે સાથે ન આવતો હોય એની સંભાવના કેટલી આપી દીધી છે આપણને 0.992 તો આપણને બધાને ખ્યાલ છે જો સાથે ન આવતો હોય એની સંભાવના આટલી આપી હશે 1ની વેલ્યુ આપી હશે કાં તો સાથે આવતી હોય એની કાં તો સાથે ન આવતી હોય એની જો આપણને સંભાવના આપી હશે તો બીજો જે હશે એની સંભાવના આપણે મેળવી શકીશું ઓકે તો એકમાંથી એ સંભાવનાને આપણે બાદ કરીશું તો આપણને શું મળી જશે એની જે સંભાવના હશે એ આપણને મળશે તો જો આપણે આ દાખલો સમજવાનો ટ્રાય કરીએ તો જો આપણને અહીંયા શું આપેલ છે તો કે 3 વિદ્યાર્થીઓ પૈકી 2
વિદ્યાર્થીઓનો જન્મદિવસ સાથે ન આવે તેની સંભાવના જો શું હશે એક્સ હોય આપણે શું ધારી લેવાનું એક્સ હોય તો તો શું લખાશે જો એ ત્રણ વિદ્યાર્થી પૈકી બે વિદ્યાર્થીઓની જે જન્મદિવસ સાથે ન આવે તેની સંભાવના જો એક્સ હોય તો આપણે એને કઈ રીતે લખી શકીએ તો કે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે કેટલી આવે છે આપણી તો કે 0.992 આ એની સંભાવના છે તો કે જન્મદિવસ સાથે ન આવે તેની સંભાવના છે ઓકે તો હવે આપણે શું મેળવવાનું છે તો કે બે વિદ્યાર્થીઓ જે હશે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સાથે આવે તેની સંભાવના વાય હોય ઓકે આપણે વાય લઈ શકીએ વાય હોય તો શું થશે તો કે એને કઈ રીતે લખીશું પી વાય ઇઝ ઇક્વલ ટુ 1 - PX આવી રીતે આ ઇક્વેશન યાદ રાખવાનું તો કે 1 - PX કરીશું એટલે આપણને શું મળી જશે પી વાય આપણને મળી જશે ઓકે તો જો આપણને PX કેટલું આપ્યું છે તો કે 0.992 આપણને આપેલ છે તો એકમાંથી આપણે કેટલું બાદ કરવાના છે તો કે 0.992 આપણે બાદ કરવાના છે જો આ જે છે એ બાદ કરતા ન ફાવતું હોય તો આ રીતે કરી લેવાનું જો એક ઉપર મૂકવાનું પોઈન્ટ આ રીતે મૂકવાનું 0 0 0 આ રીતે મૂકીશું પછી પોઈન્ટ ત્યાંનું ત્યાં આ સાઈડે 0 અહીંયા 9 9 અને 2 આપણે મૂકીશું ઓકે તો આને ઓછા કરવાનું છે આપણે તો જો અહીંયા 0 માંથી 9 જશે ને એનો ભાગ નહીં જાય તો આપણે અહીંયાથી કરીશું લસાવ સોરી અહીંયાથી એક પદ આ સાઈડે આગળ જઈએ તો અહીંયા કેટલા આને કટ કરીએ તો અહીંયા 10 આવશે પછી પાછા આને કટ કરીશું એટલે અહીંયા 9 આવશે અહીંયા 9 લખીશું અહીંયા પણ આપણે 9 લખીશું અને અહીંયા આપણે શું આવશે 10 એટલે શું થશે 10માંથી 2 જાય તો કેટલો વધશે તો કે 8 વધશે અહીંયા 9માંથી 9 જાય તો 0 અહીંયા 9માંથી 9 જાય તો 0 એટલે આપણો આન્સર શું આવશે તો કે 0.008 આટલી જે સંભાવના હશે કેટલી તો પીએક્સ બરાબર કેટલું આવ્યું તો કે 0.008 આટલી જે સંભાવના હશે આપણી એક શું બતાવશે તો કે બે વિદ્યાર્થીઓ જે હશે એ બે વિદ્યાર્થીઓની જે જન્મદિવસ હશે એ સાથે આવશે એની સંભાવના કેટલી મળી આપણને 0.08 આપણને મળી ઓકે ખ્યાલ આવ્યો આ દાખલામાં આઈ હોપ બધાને ખ્યાલ આવ્યો હશે ઓકે તો જો આ જે વસ્તુ જે હશે આપણને જો આ રીતે આપી દીધું હશે કોઈ પણ કિંમત આપી દીધી હશે તો જો આ રીતે ન આપ્યું હશે તો બીજી રીતે આપ્યું હશે તો જો છગન અને મગન આપણે બે ઉદાહરણ આપણે લઈ લઈએ તો છગન અને મગન જે હશે એ બંને ગીત ગાય છે ઓકે તો એમ એમની સંભાવના કેટલી આવશે આપણી ત્યાં તો કે એક સંભાવના આવશે તો જો ગીત ગાય છે એ સ્પર્ધા રાખેલ છે તો એ બંનેમાંથી કોણ જીતશે ઓકે એની સંભાવના આપણે જો ગણતરી કરીએ તો છગન જીતતો હોય એની સંભાવના કંઈ આપણને 0.62 આપણને આપી દીધી હશે ઓકે કેટલી આવી હશે 0.62 આપી દીધી હશે તો જો છગન જે છે એ છગન જીતતો હોય એની સંભાવના આપણને 0.62 આપી દીધી છે એક મિનિટ આપણે આને સાફ કરી નાખીએ પહેલાં જો શું આપણને છગન અને મગન એક ગીત ગાવાની જે સ્પર્ધા જે છે એમાં ભાગ લે છે તો જો એમાં શું તો કે છગન એ પ્રતિયોગિતા જીતતો હોય એની સંભાવના આપણા પર જો 0.62 આપી હશે તો મગન જે છે એ મગન જો મગન જીતે એની સંભાવના કેટલી જો આ રીતે પૂછ્યું હશે તો આપણે ખ્યાલ રાખવાનો કે કોઈ પણ સંભાવના હશે એની કિંમત કેટલી હશે 1 હશે ઓકે તો આપણે શું કરવાનું છગન જે હશે એ છગન માટે જો પીએક્સ લઈએ તો આપણે 1 - PX કરીશું એટલે 1 - 0.62 કરીશું એટલે જે આન્સર મળશે એ સંભાવના કોના માટે હશે તો કે એ સંભાવના જે હશે એ આપણી
मगन जो हे ए मगन ए प्रतियोगिता जीते एनी संभावना आपने मळशे। ओके ख्याल आव्यो आपणे जे दाखल कर्यो एमां। ओके आ रीतना ज दाखला पूछशे ए लोको, बे मार्क में पूछवानुं छे तो आ रीतनो एक दाखलो ए लोको पूछी सके। जे आ रीतना दाखला जे हशे ए पण मोस्ट आईएमपी दाखलाओ जे मोस्ट आईएमपी दाखलाओ छे जे तमने शुं आपशे तो के रोकड़ा बे मार्क तमने अपावशे। ओके तो जो आज रीते संभावना जे छे ए संभावना में आग अपने एक दाखलो हजी आपणे चर्चा करीशुं। जे तमने वात करी पत्ताओ तेमज एक बाउल आप्यो छे एमां दड़ा मूकेला हशे तो एमांथी कोई एक यादांचिक रीते आपणे पसंद करीए तो कयो दड़ो पसंद थशे एनी संभावनाओ तो आपणे पत्तावाळी जे उदाहरण जे छे ए आपणे लईए। तो जो જ્યારે આપણે પત્તાવાળું એક ઉદાહરણ લઈએ તો એમાં શું, જો સવાલ વાંચીએ પહેલાં, સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડી રહેશે આપણા પર, શું હશે, અહીંયા થોકડી લખેલું હતું। ઓકે એક થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચેલું પત્તું જો શું હશે, એકો હોય તો એની સંભાવના કેટલી અને એકો ન હોય તેની સંભાવના કેટલી એ આપણે મેળવવાનું છે। ઓકે તો જો એ આપણે અહીં જોઈએ तो जो सौ प्रथम एक वस्तु ध्यान आपो तो के एक पत्ता नी थोकड़ी जे हसे ए पत्ता नी थोकड़ी में कितना पत्ता हसे अपना तो के 52 पत्ता ए आपने यहाँ आपेल छू 52 पत्ता हसे ख्याल से बताने। तो जो आपने ए पत्ता नी जे थोकड़ी हसे एमा कितना एक्का आवे छे अपना चार एक्का आवे छे बधाने ख्याल छे। तो जो आपने एने लखीए कई रीते लखाशे तो के थोकड़ी ना पत्ता नी थोकड़ी में पत्ता नी थोकड़ी में चार इक्का होय छे। तो जो अनुकूल एटले के यादांचिक रीते જો આપણે અનુકૂળ રીતે એક પત્તું આપણે ખેંચવાનું છે એમાંથી તો અનુકૂળ રીતે આપણે એક એકો ખેંચીએ છે તેની સંભાવના આપણે મેળવવાની છે। ઓકે સંભાવના મેળવવાની છે અને કુલ શક્યતાઓ કેટલી હશે આપણે અને એ ચાર હોય એક 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 એકો ખેંચાય તો ચાર એકામાંથી કોઈ પણ એકો હશે તો ચાર એનું ચાર લખાશે અને કુલ શક્યતા કેટલી હશે આપણા પર 52 છે। કેટલી છે આપણા પર કુલ શક્યતા આપણી 52 હશે તો એને આપણે કઈ રીતે લખી શકીએ તો કે જો દાખલા તરીકે આપણે એકો ખેંચાતો હોય તો એને આપણે ઈ તરીકે લઈએ શું તો કે ઈ તરીકે લઈએ તો પીઈ બરાબર શું લખાશે તો કે જે આપણે અનુકૂળ રીતે ખેંચેલ પત્તું હશે એ ખેંચેલ પત્તાની જે સંખ્યા જે હશે કેટલી સંખ્યા હશે તે ઉપર લખીશું એટલે એ ક્યાં લખાશે ચાર લખાશે ઉપર ચાર લખાશે અને કુલ શક્યતાઓ હશે એ હંમેશા તમારી ક્યાં હશે છેદમાં આવશે। એ તમારે ખ્યાલ રાખવાનું કે જે આપણને જેની શક્યતા આપણને આપી હશે કે જે અનુકળ રીતે ખેંચાતું કોઈ પણ પત્તું હશે એની કુલ સંખ્યા હશે એ ઉપર મૂકાશે અને તમારી શક્ય જે કુલ પત્તામાંથી કોઈ પણ એક જે શક્ય પત્તા જે હશે કુલ પત્તાની સંખ્યા જે હશે તે ક્યાં હશે તમારું છેદમાં લખાશે। તો જો ચાર વડે 52 ભાગ જશે કેટલા એ તો કે 13 × 52 આપણા થશે આ ચાર ચાર કેન્સલ થશે આન્સર કેટલો આવશે 1/13 આજ આટલી સંભાવના જે હશે એ તમારો એકો જે હશે પત્તાની થોગડીમાંથી એકો ખેંચાય એની સંભાવના કેટલી હશે તો એકના છેદમાં 13 એ સંભાવના તમારી હશે। ઓકે આ તો આપણું શું થયું તો કે ફર્સ્ટ થયું હવે સેકન્ડ જે હશે એ સેકન્ડ કંઈ આ રીતે થશે જો આપણે આ સાફ કરી નાખીએ ઓકે સોરી અહીંયા શું થશે જો એકો ન હોય તેની સંભાવના એફ હોય તો શું લખાશે તો કે એફ હોય તો શું લખાશે અહીંયા તો કે પી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે હવે જો
હવે એકો ન હોય એની સંભાવના ક્યારે ક્યારે એ સંભાવના શક્ય બનશે જ્યારે આપણે થોકડી જે હશે એ થોકડીમાંથી આપણે શું કરીશું તો કે એ થોકડીમાં જ્યારે આપણે એકા જે હશે એ ચારે ચાર એકા આપણે બહાર કાઢી લઈશું ત્યારે એની સંભાવના શક્ય બનશે ઓકે તો એના માટે આપણે સૌપ્રથમ આ રીતે કરવું પડશે તો કે એનામાંથી 52 માંથી આપણે 4 બાદ કરીશું એટલે કેટલા આવશે 48 આવશે આ કેટલા આપણે શું સાનુકૂળ જે હશે સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા આપણા 48 મળ્યા અને કુલ પરિણામ કેટલા છે તો કે 52 એટલે એને કઈ રીતે લખાશે PF બરાબર હવે બધાને ખબર છે સાનુકૂળ જે હશે પરિણામ એ ક્યાં આવશે ઉપર આવશે અને આપણા શક્ય પરિણામો નીચે આવશે ઓકે તો હવે જો હવે આ સંખ્યામાં ધ્યાનથી જો 48 જે છે એનો ભાગ કોના કોના વર્ષે જશે તો કે 12 ગુણ્યા 4 અને 52 નો 13 ગુણ્યા 4 વડે જશે તો આ 4 4 કેન્સલ આન્સર કેટલો આવશે 12 ના છેદમાં 13 આવશે તો જો અહીં ધ્યાનથી જો હવે આપણને બંને જે માંગેલ જે શક્યતાઓ હશે જેની સંભાવના આપણને મેળવવા કીધી હશે કે જો એકો હોય તો એની સંભાવના કેટલી અને એકો ન હોય એની સંભાવના કેટલી જે આપણને મળેલ છે જો આપણા પર થોકડી પત્તાની થોકડી જે છે એ પત્તાની થોકડીમાંથી આપણે એકો જે હશે એ એકો આપણે શું કરીએ છીએ ખેંચાતો હોય એની સંભાવના શું હશે તો કે PE is equal to આપણને કેટલા મળ્યા તો કે 1 ના છેદમાં 13 એ કે કોની સંભાવના છે તો કે પત્તાની થોકડીમાંથી જો એકો ખેંચાતો હોય એની સંભાવના 1 ના છેદમાં 13 હશે અને જો એકો ન હોય એટલે કે એની સંભાવના જો આપણને પૂછી હશે તો જેટલી સંખ્યા એકાની હશે તે આપણે કુલ સંખ્યામાંથી આપણે બાદ કરીશું એટલે આપણને શું મળી જશે તો જે આપણે સાનુકૂળ પરિણામ હશે એ મળશે અને સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ શક્યતા આપણે કરીશું એટલે આપણને શું મળશે તો કે જે સંભાવના આપણને માંગેલ હતી કે એકો ન હોય તો એની સંભાવના આપણને મળી જશે ઓકે તો જો આ જે એક્ઝામ્પલ જે છે એને બીજો એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ જો દાખલા તરીકે આપણને અહીં આપણે સાફ કરી દઈએ તો જો દાખલા તરીકે આપણને અહીં આપેલ હશે કે બે સફેદ દોડા સફેદ અને 3 કાળા અને 3 સફેદ દોડા છે તો એક આપણું ટોપલું જે હશે આ પ્રકારનું ટોપલું હશે તો એમાં પૈડા હશે આ રીતે દોડાઓ પૈડા હશે તો આ દોડામાંથી કોઈ એક દોડો આપણે યાદાંશિક રીતે આપણે ઉચકવાનું છે એમાંથી ઓકે તો એની સંભાવના શું હશે તો જો આપણા પર એના માટે એક આપણને સંભાવના મેળવવા કીધું હશે તો દડો જે છે એ દડો સફેદ હોય તેની સંભાવના અને બીજું શું પૂછ્યું હશે તો કે દડો સફેદ ન હોય તેની સંભાવના આપણને મેળવવા કીધી છે તો સૌપ્રથમ આપણે શું કરવાનું આ જે બધી સંભાવનાઓ એટલે જેટલી દડાની સંખ્યા છે એનો આપણે સરવાળો કરી કાઢીશું ઓકે તો 2+3+3 આન્સર કેટલો આવશે 3 અને 3 6 6 અને 2 8 એટલે આપણા પર 8 શક્યતા કુલ 8 શક્યતાઓ છે સિલેક્ટ થવાની તો આપણને શું કીધું છે તો કે દડો સફેદ હોય એની સંભાવના કેટલી થશે તો જો દડો સફેદ હોય તો દડા કેટલા છે આપણા પર તો કે 2 દડા છે સફેદ દડા તો એની સંભાવના PE તરીકે લઈએ આપણે તો એનો આન્સર કેટલો આવશે 2 ના છેદમાં 8 કારણ કે બધાને ખ્યાલ છે જે આપણું સાનુકૂળ પરિણામ હશે એ ઉપર આવશે અને જે આપણું કુલ પરિણામ હશે એ નીચે આવશે ઓકે તો અહીંયા કટ થશે તો 4 2 8 થશે એટલે આન્સર શું આવશે 1/4 આપણો આન્સર આવશે આટલી સંભાવના જે હશે એ આ બાઉલ જે હશે એ બાઉલમાંથી સફેદ દડો સિલેક્ટ થવાની શક્યતા છે અને તે જ રીતે બીજું શું પૂછેલ છે આપણને તો કે દડો સફેદ ન હોય એની સંભાવના માટે કંઈ આપણે આ રીતે કરીશું તો કે કુલ શક્યતાઓ જે છે એ કુલ શક્યતાઓમાંથી આપણે જેટલી દડા હોય સફેદ દડાની શક્યતા જેટલી સફેદ દડા હશે એ બાદ કરીશું એટલે જો સફેદ દડા કેટલા છે આપણા પર 2 તો 8માંથી આપણે 2 બાદ કરીશું એટલે આન્સર કેટલો આવશે 6 તો હવે આપણને શું મળી ગયું આ જે છે આપણું સાનુકૂળ પરિણામ મળ્યું અથવા સાનુકૂળ અથવા અનુકૂળ કોઈ પણ તમે કહેશો એ પરિણામ મળી ગયું અને આ 8 જે છે એ કેટલા છે આપણા એ શક્ય પરિણામ આપણા કેટલા છે શક્ય
परिणाम कितना है अपना पर 8 अँ 6 એટલે આન્સર શું મળી જશે સેકન્ડ નંબર નો આપણને શું પડે છે પૂછેલ છે કે દડો જે સફેદ ન હોય એટલે કે સિલેક્ટ થતો એટલે કે આપણે ઉચકાતો જે દડો હશે એ સફેદ ન હોય એની સંભાવના કેટલી બનશે તો કે TF લઈએ આપણે એને તો 6 ના છેદ માં 8 લખાશે તો આન્સર શું આવશે અહીં કેન્સલ થશે આનામાં પણ 2 છે 3 ગુણ્યા 2 છે અને અહીંયા 4 ગુણ્યા 2 તો આન્સર કેટલો આવશે આપણો તો કે 3 ના છેદ માં 4 આ સેની સંભાવના થઈ આપણે તો કે જે આપણા પર જે ટોપલું આપેલું છે એ ટપલામાંથી સફેદ દડો જે છે એ સિલેક્ટ ન થાય અથવા તો ઉચકાઈ ન એની સંભાવના આપણને મળી ઓકે ખ્યાલ આવ્યો આ રીતના તમને દાખલા પૂછશે અને આ રીતના સિમ્પલ દાખલા જે હશે એના તમને રોકડા 2 માર્ક મળી જશે ઓકે ખ્યાલ આવ્યો આ દાખલો કર્યો એમાં ઓકે આઈ હોપ આ જે દાખલો જે છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે ઓકે તો આ આ દાખલાને હવે આપણે એન્ડ કરીએ આપણું જે વિભાગ B જે છે એ વિભાગ B માં જે 2 માર્કના સવાલ પૂછે છે એ આટલા આપણા ચેપ્ટર જે છે એમાંથી એ લોકો પૂછી શકે અને કયા કયા રીતના દાખલા પૂછી શકે એની પણ આપણે માહિતી મેળવીએ હવે આપણું સેક્શન C અને D જે હશે એની આપણે ચર્ચા આગળનું જે ચેપ્ટર સોરી આગળનું જે આપણું સેશન હશે અથવા તો આગળનો આપણો વિડિયો હશે એમાં આપણે ચર્ચા કરીશું કે 3 માર્કના જે સવાલ હશે એ પ્રથમ કસોટી માટે કઈ રીતે પૂછી શકે એ લોકો એના વિશે પણ માહિતી આપણે મેળવીશું ઓકે તો જો આ વિડિયોમાંથી કોઈ પણ માહિતી મેળવવી હશે તો લાઈક આપજો અને આ વિડિયોને વધારે જેટલું બને તેટલું શેર કરજો તમારા ફ્રેન્ડને અને વધારે માહિતી માટે આ અમારું જે ચેનલ છે એના પર તમે બન્યા રહેશો અને તમે જો નવા હશો તો આ જે ચેનલ જે હશે એને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક અને કમેન્ટ પણ કરજો કે તમને હવે આગલા જે લેક્ચર લેવાનું છે એમાં તમે કયા ચેપ્ટર અને કયા કયા વિભાગ જે છે એ અમે કવર કરીએ એના વિશે પણ તમે અમને માહિતી આપજો ઓકે થેન્ક યુ મળીશું હવે આગલા લેક્ચરમાં